विद्यार्थी नेता युवराज जाडेजा आगामी समय में राजकारण में सक्रिय थशे। आम आदमी पार्टी ना नेता युवराज सिंह जाडेजा आज राजकोट में पत्रकार परिषद संबोधता राजकारण में सक्रिय थवा अंगेनु निवेदन आप्युं हतुं। तेमणे पेपर लीक मुद्दे सरकार पर प्रहार कर्या हता। तेमणे आक्षेप कर्यो हतो के बिन सचिवालय क्लार्क 2019 नी परीक्षा में पेपर लीक मामले कोई पगला लेवामां आव्या नथी। हेड क्लार्कना पेपर में अमे पुरावा आप्या हता। ते समय गृहमंत्रीए जणाव्युं हतुं कि एक महिनामां कड़क कार्यवाही करशो, परंतु सात महिना वीती गया होवा छतां कोई कार्यवाही थई नथी। सरकारमां अमे सब ऑडिटर, ऑडिटर सहितनी परीक्षाना पेपर लीक बाबते अमे तमाम पुरावा जाहेर कर्या, परंतु आज दिन सुधी कोई पगला लेवाया नथी। ऊर्जा विभागनी भरतीमां पण परिवारवाद अने ओळखाणवाद चाल्यो, जेना पुरावा अमे तंत्रने आप्या छे। वर्तमान शासकों सामे अमे राजकारणमां आवीने अवाज उठावीशुं। जाहेरात करता कह्युं हतुं के गांधीनगर खाते 15 ऑक्टोबरनी आसपास युवा महासंमेलन बोलावामां आवशे, जेमां मोटी संख्यामां युवानो जोडाशे। युवराज सिंह जाडेजाए आगामी विधानसभा चूंटणी लड़वानी पण वात करी हती। तेमणे कह्युं हतुं के जो पार्टी टिकिट आपशे तो चोक्कस चूंटणी लड़ीश। पोते चूंटणी लड़वा सक्षम होवानो दावो पण कर्यो हतो। આપણે બધા જ જાણીએ છીએ કે સરકાર અત્યારે જે વર્તમાન સત્તાપક્ષ છે એ એક જ ભાષા સમજે છે, અને છે વોટ બેંકની। તો વોટ બેંકની જે ભાષા છે, અને આપણે બધા જ જાણીએ છીએ કે ચૂંટણી નજીક આવી રહી છે, એટલે કે રાજકીય ભરતી છે એ નજીક આવી રહી છે। તો રાજકીય ભરતીમાં જે માહોલથી જવાબ આપવાનો બને છે એ માહોલથી હવે ગુજરાતના જે 35 લાખ બેરોજગારો અને બેકારો જે છે એ હવે એ ચૂંટણીમાં જવાબ વોટ બેંકથી આપશે। અને વિદ્યાર્થીઓ સાથે હું અત્યાર સુધી નિષ્પક્ષ રીતે જોડાયેલો હતો, એમાં ના જ નથી, પરંતુ હવે વર્તમાન સમય એવો છે કે કહી શકાય કે સરકારને હંમેશા વોટ બેંકનો ડર રહેલો હોય છે, તો એ માધ્યમથી અમે સરકારને સામે ચેલેન્જ ફેંકીશું। અમે હાઈકોર્ટમાં પણ કહી શકાય કે જ્યારે એલઆરડીનો મુદ્દો હતો ત્યારે પણ હાઈકોર્ટમાં ગયા પ્રશ્નોને ચેલેન્જ કરવા માટે। ત્યારબાદ જે પીએસઆઈનો મુદ્દો હતો એમાં જે અન્યાય થતો હતો ઉમેદવારોને, ત્યારે પણ કોર્ટમાં ગયા, અને અન્ય જે બાબતો છે જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરની એ પણ બાબતોમાં અમે કોર્ટમાં ગયા છીએ। પરંતુ આપણે બધા જાણીએ છીએ કે ન્યાયાલયની જે પ્રક્રિયા છે એ થોડી વિલંબવાળી હોય છે, થોડો રાહ જોવડાવતી હોય છે, પરંતુ વર્તમાન સત્તાપક્ષની જો ઈચ્છાશક્તિ હોય તો ચોક્કસપણે આ બધા જ બાબતોનું નિરાકરણ શક્ય છે। એટલે ન્યાય પ્રક્રિયામાં પણ અમે લડીશું, અને વર્તમાનમાં જે રીતે કહી શકાય કે લડી શકાય જેટલા માધ્યમો છે એ માધ્યમોથી પણ અમે લડીશું। ખાસ કરીને મેં આમ આદમી પાર્ટી જ્યારે પસંદ કરી હતી ત્યારે કહી શકાય કે મનીષજી સિસોદિયા જ્યારે ગુજરાતમાં આવેલા ત્યારે એમના હાથે ખેસ ધારણ કરેલો, ત્યારબાદ મેં કોઈપણ પ્રકારની રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવેલી નહોતી, અને મેં આમ આદમી સાથે છેડો પણ ફાળેલો નથી। એટલા માટે હું આમ આદમી પાર્ટી સાથે જ રહી અને આમ આદમી પાર્ટી સાથે જ કામ કરીશ। અને વાત કે ભાઈ અત્યાર સુધી સરકારે એ પ્રયત્નોમાં અમે એવા પ્રયત્નો કર્યા હતા કે આ બાબતો જે છે એ નોન પોલિટિકલ રહે, પરંતુ આપણે બધા જ જાણીએ છીએ કે વર્તમાન સત્તાપક્ષ જે છે એ ચૂંટણી જીવી છે। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ કહી શકાય કે એને સામાન્ય યુવાનોની પડી હોય છે કે ભાઈ સામાન્ય જનતાઓની પડી હોય છે, તો અમે જે સામાન્ય જનતાના મુદ્દા છે એ હવે સક્રિય રાજકારણમાં આવી અને સામાન્ય જનતા સુધી પહોંચાડીશું, અને એમના ઉપર અમે કહીશું કે તમે કોને વોટ આપશો એ હવે સક્રિય રાજકારણમાં આમ આદમી પાર્ટીમાં અને તમામ નાનામાં નાના ગામડા સુધી અમે પહોંચીશું। ચોક્કસપણે અમે કરીશું, જે પણ વિપક્ષના નેતાઓ છે વિપક્ષના નેતાઓ અને જે પણ યુવા હિતચિંતક છે એ તમામ યુવા હિતચિંતકને અમે આમંત્રણ આપીશું। ત્યારબાદ અત્યારે વર્તમાનમાં કહી શકાય કે જે સામાજિક આગેવાનો છે, જે ધાર્મિક આગેવાનો છે, એ ધાર્મિક આગેવાનોને અમે આ એક મહિનાની અંદર તમામ સામાજિક આગેવાનો અને ધાર્મિક આગેવાનો એ બધાને મળવાના છીએ। અને વર્તમાનમાં જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ગેરરીતિ ભ્રષ્ટાચાર કૌભાંડ ચાલી રહ્યો છે એના વિશે પણ માહિતી આપશું, અને અમે એમનું સમર્થન પણ મેળવીશું।